ના ના, ડાબી બાજુ નહીં, જમણી બાજુના ડ્રોઅરમાં ઉપર તરફ જુઓ, લાલ કલરની ફાઇલ હશે, દેખાય? હા, 2023-24 લખ્યું છે મેં, મળી? હા, બસ તો એ લઈ લો. અને હા હા, હું આજે આવું છું, પછી આપણે છે ને આ વર્ષનો હિસાબ પૂરો કરી દઈએ છીએ. ઠીક છે, હા, હું કાલે સીએ પાસે પણ જઈ આવીશ, ડોન્ટ વરી. સારું સર, હું હમણાં જ આવું છું, થોડી વાર. હેમા ભાભી, એ તો બહાર છે, તને કઈ જોઈએ છે? એક વાર મને ચેક તો કરી લેવા દો, હું સેમ્પલ જોઈશ અને પછી નક્કી કરીશું આપણે. ના ના, એ નહીં ચાલે હો ભાઈ. હા તો મેં કહ્યું ને, આપણે આજે મળીએ છીએ અને પછી નક્કી કરી લઈએ ને. અચાનક? ના ના, એ વાળું નહીં, બાકી બધા સેમ્પલ લઈને આવ. હા, મેં કહ્યું ને, આજે આપણે મળીને નક્કી કરી લઈએ છીએ. મમ્મી ચાલને, બોળું થાય છે. હા, તું યુનિફોર્મ પહેરતી થા, હું વાળ ઓળવા માટે આવું છું દીકરા. હા હા, ના કરીએ ને. અભય, ચાનાસ તો કરી લેજો, ભૂલતો નહીં. હા, કરીએ છીએ ને આપણે. ના 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 ના, આજે છે ને પેલા બિયારણ નું સેમ્પલ લઈને આવવાના છે, એટલે એમને મળીને હું અકેડમી જઈશ અને અકેડમી થી ક્લાસ પર જઈને ઘરે આવીશ પછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધું શાક લઈ આવી. હા ભાભી, બધું લઈ આવી છું. મને ના આપીશ, મારે હવે 5 દિવસ એ બાજુ નથી જવાય, એમ બધું તું જ કરી લેજે. હા ભાભી, તમે ચિંતા નહીં કરો, તમે આરામ કરો છો. મમ્મી, મને કવિતા સમજાવ ને. બેટા, એક મિનિટ, બહુ માથું દુખે છે, થોડી વારમાં સમજાવ. ના મમ્મી, પછી મોડું થઈ જશે, પ્લીઝ સમજાવ ને. આદુ ના સમજાવ, સમજાવ ને સમજાવ. યાદુ બોલ, કઈ કવિતા છે? આ કવિતા. હા, શું છે? ઓસ મૂડ્સ આર ધી, આઈ થિંક આઈ નો. હાય. હાય. થેન્ક યુ. બાય ધ વે, તમારા ગામના છોકરાઓ બિચારા બહુ બોળા છે, મારું સારું એવું કાર્ડિયો થઈ જાય છે. હું જે સ્પીડમાં દોડું ને એ સ્પીડમાં મને ફોલો કરશે, ના કોઈ સીટી, ના કોઈ છેડતી, બસ મને કાર્ડિયો કરાવવા માટે આવે છે. તો પણ તમારે ધ્યાન રાખવું જોઈએ, અહીંયા કાઈ પણ થઈ શકે છે. એક મિનિટ, પણ એટલે જ તો મેં એવું સોચ્યું કે હું રનિંગ કરતી કરતી સીધી પોલીસ સ્ટેશન જતી રહું, એ બિચારા ત્યાં પણ આવી જતા. બટ યુ આર સોલિડ બોસ, આઈ મીન તમારો તો એક લુક જ કાફી છે. સની દેઓલને તો પણ શાઉટ કરવું પડે છે, બટ યુ, તમારી તો ખાલી એક લુક જ કાફી હતી એમની માટે. હા, આપણે જઈએ. પ્લીઝ. ના, ચાલો ચાલો ચાલો, જલ્દી જલ્દી ગરમ ગરમ જલેબી ને ફાફડા નાસ્તો કરી લઈએ બધા. ચાલો, ફાફડા અને જલેબી, આ તો પપ્પાનો ફેવરેટ નાસ્તો હતો. હા, એટલે જ તો લાવી છું. આજે એમને 3 મહિના થયા ને. મેડમ, તમને યાદ હતું? યાદ હોય જ ને, અમને આ ગામમાં જેટલો પ્રેમ અને સહકાર એમણે આપ્યો છે ને, એટલો બીજા કોઈએ નથી આપ્યો. એટલે જ એમની આત્માની શાંતિની પ્રાર્થના કરવા માટે હું મંદિરે ગઈ હતી, અને મંદિરમાં જઈને 5,000 રૂપિયા દાન કર્યા અને
અનાથ આશ્રમના છોકરાઓને ભોજન કરાવ્યું અને 11,000 રૂપિયા દાન આપ્યા. પપ્પા માટે કેટલું બધું કર્યું. થેન્ક યુ મેડમ. આનો રડ નહીં બેટા, ઢીલી ના પડીશ. તને રડતા જોઈને એમને દુઃખ થશે. જલ્દી કરો, હવે આ ગરમ ગરમ ફાફડા ઠંડા થઈ જાય ને એ પહેલા નાસ્તો કરી લો. હા હા, ચાલો ચાલો. દેવ ચાલ ને, તું પણ ફાફડા જલેબી ખા ને. અણા, આજે મેં મામા માટે ઉપવાસ કર્યો છે એટલે હું નહીં ખાઈ શકું. તમે લોકો ખાઓ. અનુ, 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 નહીં અનુ, રડીશ નહીં, શાંત થઈ જા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે 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 ભાઈ ભાઈ, બહુ હું તારી જ રાહ જોતો હતો. ક્યારનો ચાલ ને મારી સાથે. પણ ક્યાં? એક જગ્યા બતાવું તને, ચાલ ને. કઈ જગ્યા? તું એ બધું છોડ ને, તું આવ મારી સાથે, હું તને બતાવું. ચાલ ચાલ ચાલ, તું ચાલ. હા જો, યાદ આવે છે તને કે? હા, આ જગ્યા આ તારું જીમ છે ભાઈ. તું રોજ અહીંયા 2-3 કલાક કસરત કરતો હતો અને આ તારા સાધનો, અને કોઈ અડે ને તો એ તને જરાક પણ નહોતું ગમતું. તું આને સાચવતો, આને સાફ કરતો. તું આજે દોડવા જાય છે એ કેમ જાય છે? આ બધામાં તને કેમ મજા આવે છે? કારણ કે તું રોજ કસરત કરતો, તને હંમેશા ફિટ રહેવાનું ગમે. મેં આ આખું જીમ સાફ કર્યું છે તારા માટે. પહેલાની જેમ આખું જીમ તૈયાર કર્યું છે. યાદ આવે છે તને કે? અભય, 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 શું થાય છે તને? અભય બે બેસ નહીં, બેસ નહીં, આરામથી બેસ નહીં. ભાઈ શું થાય છે તને? અભય પાણી, ધીરે ધીરે. શું થાય છે તને? અભય ખબર ને, આપણે છે ને અહીંયા અહીંયા રહેવું જ નથી. તું તું ચાલ અહીંયાથી. મને એમ કે તને આ બધું જોઈને કદાચ જૂની વાતો યાદ આવી જશે. આપણે અહીંયા નથી રહેવું. તું તું ચાલ અહીંયાથી. નહીં દીપકભાઈ, આમાં આમાં તમારો કોઈ જવાબ નથી. ખબર નહીં કેમ પણ મને ઘણી વાર આવું થયા કરે છે. અચાનક આમ બધા અવાજો સંભળાયા કરે છે, પછી એકદમ અંધારું છવાઈ જાય છે અને બધું ધૂંધળું ધૂંધળું દેખાય છે. પણ કોઈ કંઈ કહેવા માંગે છે પણ મને કંઈ સમજ નથી પડતી. ખબર જ નથી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે. અને આવું થાય છે ને પછી પછી અચાનક મારું માથો દુખવા માંડે છે. એટલે દીપકભાઈ, ખરેખર આમાં તમારો કોઈ જવાબ નથી. તમે તો આમ પણ મને અહીંયા મારા સારા માટે થઈને જ લઈને આવ્યા તમે. પણ અહીંયા નથી રહેવું, હમણાં તો અહીંયા રહેવું જ નથી. તું હમણાં ચાલ અહીંયાથી. અનોખે રીતે તમે લોકો ખૂબ નાના હતા એટલે કદાચ તમને લોકોને ખબર નહીં હોય, મારા અને તમારા પપ્પાના સંબંધ ખૂબ જૂના છે. અમે બાળપણના મિત્રો હતા, સાથે રમીને મોટા થયા છે. આ મતભેદો ચાલ્યા, પણ આજે મને એક વાતનું દુઃખ છે. મારા જૂના મિત્રોમાંથી
મારો એક મિત્ર ચાલી ગયો. આજે પપ્પાને 3 મહિના પૂરા થયા. એમને મારા હાથથી બનાવેલી ખીર બહુ ભાવતી હતી, એટલે મેં આજે ખીર બનાવી છે. તો તારા માટે પણ લઈને આવી છું. ચાખીને ક્યાંને કેવી બની છે. કઈ વાંધો નહીં, તું આરામથી ટેસ્ટ કરજે ને. સોરી. હેલો ખે, બહુ સરસ છે. હજી એક વાડકી મળશે ને. દીપ્તિ, હા માસી, એક મિનિટ આવજે ને. એ હા, બોલો માસી. દીપ્તિ, દેવનિયા દવા પતી ગઈ છે અને એને લેવાની છે. તું લઈ આવીશ બહાર? હા, હમણાં લઈ આવું. હા વિદ્યા, જોવા તો તે ક્યાં ગઈ? ગઈ. ભૂખ લાગી છે મને, જલ્દીથી ફાફડ જલેબી લાવ ને યાર. હા હા, પૂછું તો પછી શું કામ? આમ તો બોલ્યો તો તું કે મેં મામા માટે ઉપવાસ રાખ્યો છે. તું પણ કઈ ઓછી નથી, તું શું બોલી હતી? મેં 5,000 નું દાન કર્યું છે, મેં 11,000 નું દાન કર્યું. વિદ્યાઓ તું બોલતી હતી, મેં માંડ કંટ્રોલ કર્યો મારા પર. હું હસી પડત વિદ્યા, સિરિયસલી ચા હવે તું લઈને આવ. હા તો ભાઈ, તું લાવું છું. લો તાવડો લે. વિદ્યાની સુગંધથી છે મારા પર કંટ્રોલ. તમે માંડ કંટ્રોલ કરો છો યાર. હા તો જલ્દીથી મને ખવડાવો. હા હવે નાટક કર્યા વગર ખાઈ લે જલ્દી, એ તો દીપ્તિ આવી જશે હમણાં દવા મળી ગઈ એમ કરીને. ત્યાં જો ધરતી પર કોઈ સ્વર્ગ છે ને, તો આ પાફડાના સ્વાદમાં છે. થેન્ક યુ વિદ્યા. હા બસ હવે નાટક કર્યા વગર સીધે સીધો ખાઈ લે. હું શું કહું છું, સાંજે છે ને મારી ફેવરેટ ડિશ બનાવજે, તો બહુ મિસ કરું છું. હા અન્ય હું દેવને હમણાં ચક્કર આવી ગયા હતા અને બેભાન થઈને પડી ગયો હોત હમણાં. પછી મેં એને મારા સમ આપીને ખાવા માટે કીધું. જો નહીં તો આટલી હેવી હેવી દવાઓ લેવાની અને એમાં પાછું કઈ થઈ ગયું તો. ના ના, બરાબર જ કર્યું છે તમે વિદ્યા મેડમ, અને સારું જ કર્યું અપવાસ તોડી નાખ્યો. પપ્પાને મારા હાથની ખીર બહુ ભાવતી હતી ને, તો આજે મેં ખીર બનાવી છે એટલે વિચાર્યું કે તમારા માટે આ લઈને આવું. હવે ઉપવાસ તૂટી જ ગયો છે ને,
તો આ ખીર પણ ખવાશે. હા હા, ચોક્કસ ખાઈશું. અને દેવને તો બે વાટકી ભરીને ખવડાવીશ, એટલે બીજી વખત ચક્કર ના આવે. ઠીક છે, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. હા હા બેટા. આજે ફરી મને બચાવી લીધો. એ તો મેં વિચાર્યું નતું અચાનક. હા, પણ હવે આપણે દરેક સેકન્ડને સાવચેત રહેવું પડશે. એ તો છે વિદ્યા, સાવચેત તો રહેવું જ પડશે. અરે એ બધું જવા દે ને, આના પર કોન્સન્ટ્રેટ કરીએ. અને તો પેલા વાટકા લઈને આવ, આ ખીર કાઢવી છે, જલ્દી જા. હા, હવે ભૂખ લાગે છે વિદ્યા, જા. હા હા, લાવું છું, બહુ ઉતાવળો તું તો. જુઓ, આવતીકાલે સવારે રોજ કરતા વેલ લૂંટવાનું છે. હા ફઈબા. કેમ ફઈબા, કાલે શું છે? એ બુડથલ, આવતીકાલે વડ સાવિત્રી છે, એટલે વહેલા ઉઠીને પૂજા કરવાની છે અને વડ પૂજવા પણ જવાનું છે. ફઈબા, હું આટલા વર્ષથી તો વ્રત કરું જ છું ને, એમને ક્યાં કઈ થયું? તો આ એક વર્ષ વ્રત ના કરું તો ના ચાલે? હું તો કેમ ભૂખી રહું? એ આળસુ, વ્રત તો કરવું જ પડે, ભલે ગમે તેટલા વર્ષ થાય. અને ભાભી, આપણે ફ્રૂટ્સ તો ખાઈએ જ છીએ ને? ચાલશે. હા, પણ પાણીપુરી તો નહીં ખવાય ને? તારે પાણીપુરી કેમ ખાવી છે? ફઈબા, એક તો આજે તમે સુરણનું શાક બનાવડાવ્યું, તો મેં ફક્ત દાળ ભાત જ ખાધા, એમાં હું સાવ ભૂખી રહી ગઈ. તો મેં એવું નક્કી કર્યું હતું કે કાલે હું મારી મનગમતી વસ્તુ પાણીપુરી મન ભરીને ને પેટ ભરીને ખાઈ. અને એમાં તમે વળી વચ્ચે આ વડ સાવિત્રીનું વ્રત લઈ આવ્યા. એક દિવસ વ્રત કરવાનું, એમાં આટલા બધા નખરા? હા, અમે તો ત્રણ દિવસ વ્રત કરતા હતા, અને આમ તમારી જેમ છે ને, આમ પેલા વેફરના પડીકા નહોતા ફાંકતા, એટલે ચૂપચાપ વ્રત કરજો. સારું. એ અનુ, આ વખતે તો તું બે બે વડની પૂજા કરીશ ને? એક અભયભાઈ ના નામનું અને એક દેવરસિંહ. આ શું બોલે છે તું? બોલતા ન આવડતું હોય ને તો ઊંઘી માર. વડ તો એક જ પૂજાય, નક્કી હવે અનુએ કરવાનું છે કે કોના નામની પૂજા કરશે. આ શું કરે છે? વ્રત. આજે વડ સાવિત્રી છે ને, આજના દિવસે સુહાગણ સ્ત્રીઓ પોતાના પતિના સ્વાસ્થ્ય માટે અને એમના સ્વસ્થ અને લાંબા જીવન માટે વ્રત રાખતી હોય છે અને આખા દિવસમાં ઉપવાસ કરતી હોય છે. અચ્છા, આ બધામાં મને સમજણ નથી પડતી. આજથી હજારો વર્ષો પહેલા
સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનનો જીવ બચાવવા માટે થઈને આ વ્રત કર્યું હતું, જેમાં એમણે વડની આગળ બેસીને 3 દિવસ પૂજા કરી હતી. પણ યમરાજે સત્યવાનનો જીવ લેવા માટે થઈને 3જા દિવસે સાવિત્રીનું આ વ્રત ભંગાવ્યું. અને જેવું એ વ્રત તૂટ્યું ને, એટલે એમણે સત્યવાનનો જીવ લઈ લીધો. પણ સાવિત્રી યમરાજની પાછળ પાછળ ગયા અને સત્યવાનનો જીવ બચાવીને એમને પાછો લઈ આવ્યો. અને બસ ત્યારથી જ સુહાગણ સ્ત્રીઓ દર વર્ષે આ દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. તો હવે મારે શું કરવાનું છે? હું તારી પાસે કંઈક માંગું એ તું આપીશ?